विधानसभा गृह में प्रश्नोत्तरी काल दरमियान इलीगल माइनिंग और खनिज चोरी ने लईने विपक्ष द्वारा प्रश्नोत्तरी करवामां आवी हती। आ मुद्दे धारासभ्य जिग्नेश मेवाणीए मीडिया समक्ष आवीने जणाव्युं हतुं के मात्र कच्छ अने बनासकांठा जिल्लानी वात करिए तो 2200 खनिज चोरीना किस्साओ बहार आव्या छे। त्यारे आ अंगे मऊ सेवनारा खनिज चोरी और गैरकायदेसर माइनिंग जे जियोलॉजिस्ट थवा दे छे ते माटे सरकारे कायदेसरना पगला भरवा जोईए। જ્યાંથી બનાસ નદી વહે છે ત્યાંથી પણ લગભગ 2200 જેટલા ખનિજ ચોરીના કિસ્સા જોવા મળ્યા છે। અમારી જાણકારી મુજબ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં જિયોલોજીસ્ટના હપ્તા 5-15 લાખ રૂપિયા છે અને 2200 જેટલી ખનિજ ચોરી સબબના લગભગ 90 કરોડ રૂપિયા જેટલી રકમની ઉઘરાણી રાજ્ય સરકાર હજી કરતી નથી। આ ફક્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની વાત છે, સમગ્ર ગુજરાતના 33 જિલ્લા અને તમામે તમામ તાલુકાનો સરવાળો કરીએ તો ટોટલ ખનિજ ચોરીની છેલ્લા 3-4 વર્ષમાં બનેલી ઘટનાઓનો આંકડો 20,000થી વધારે ક્રોસ થાય છે। કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના અને અન્ય ગુજરાતના જિયોલોજીસ્ટો ગાંધીનગરમાં મહિને કરોડો રૂપિયાનું બંડલ પહોંચાડે છે અને આના કારણે વન્યજીવો અને ગુજરાતના પર્યાવરણ અને ખાસ કરીને બનાસ નદીને ભયંકર મોટું નુકસાન થયેલું છે। એટલે આપના માધ્યમથી રાજ્ય સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ફક્ત 2 જ જિલ્લાની અંદર 2200 જેટલી ખનિજ ચોરીના કિસ્સા બહાર આવ્યા એના માટે મૌન સેવનારા આ ખનિજ ચોરી ઇલીગલ માઇનિંગ ખુલ્લેઆમ જે જિયોલોજીસ્ટ થવા દે છે એ બધાની સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ। ભાજપ સરકારે નર્મદાના નામે અનેકવાર રાજનીતિ કરી હોવાનો આક્ષેપ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું મીડિયાને સંબોધન કરતું નિવેદન સામે આવ્યું હતું।